स्थान लई लेशे। हूँ आदरणीय माननीय गुजरात भाजप प्रदेशना उपप्रमुख वर्षाबेन दोशीने विनंती करीश के 2 मिनिट प्रासंगिक उद्बोधन करे। આજની કથામાં વ્યાસપીઠ ઉપર બિરાજમાન, જેમનું સદાય મુખ ઉપર સ્મિત હોય છે, તેવા પરમ આદરણીય સન્માનીય અનુભા ગઢવીજી, મંચસ્થ સૌ મહાનુભાવો, મારા પાર્ટીના સૌ આગેવાનો, ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો, આ બધી વાતનું ઘેલું લગાડવાનું અને એને સાચા અર્થમાં હૃદયમાં સોસરવું ઉતરી જાય એવું ગઢવી સમાજને ભગવાનનો આશીર્વાદ છે. અને હું મારી જાતને બહુ સદભાગી માનું છું કે આ સમાજની વચ્ચે મને વારંવાર રહેવાનો મોકો મળ્યો છે. કોઈ પણ કથા હોય, કોઈ નાનો મોટો કાર્યક્રમ હોય તો હું આવું જ, કારણ કે આપણા ધર્મનું, આપણા સંસ્કૃતિનું જે જ્ઞાન એમની વાણીમાં જે સાંભળવા મળે છે ને, એ કંઈ મને પુસ્તકમાંય નથી મળતું. અને એ સાંભળ્યા પછી હૃદયમાં એટલો આનંદ થાય કે આટલી બધી જિંદગીમાં આટલા સમય પસાર કર્યા પછી નાની નાની વસ્તુનું, એની પાછળનો શું અર્થ છે એ બાબતની સમજૂતી. હું એક શિક્ષિકા તરીકે મેં કામ કર્યું છે વર્ષો સુધી, છતાં મને ક્યાંય નથી મળ્યો એ સંદર્ભ આખો આ સમાજની પાછળ મને મળ્યું છે. 2007માં પહેલી વખત હું વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટણી લડતી હતી, ત્યારે મને અમારી સાથે પ્રચારમાં ભાઈઓ હતા, એમણે એમ કીધું કે અચલદાનભાઈને ત્યાં હરિરસ થાય છે બેન, ચાલો આપણે ત્યાં દર્શન કરતા જઈએ. મનમાં તો સ્વાર્થ હોય કે મતનું કહેતા આવીએ, પણ ત્યારે આપણને એવું કે બેન ચાલો દર્શન કરતા આવીએ. અને હું દર્શન કરવા માટે ત્યાં ગઈ, અચલદાનભાઈના મને આશીર્વાદ મળ્યા અને એમણે કીધું કે બેન વિજયી ભવ, તમે વિજયી થાવ એટલે એક હરિરસનો પાઠ તમારા ઘરે કરાવજો, એવું એમણે મારી પાસેથી વચન લીધું. અને હું ચૂંટણી જીતી ગઈ. અને જેમણે માનતા રાખી હોય બધા આપણને યાદ કરાવતા હોય, પણ અચલદાનભાઈ મને મળે પણ મારી આંખમાં પ્રશ્ન કરે કે તમને બેન યાદ તો છે ને. અને મેં મારા ઘરે હરિરસનો પાઠ કરાવ્યો હતો અનુભવભાઈ, અને અનેક ગઢવી સમાજના આગેવાનોના ચરણ રજ મારા ઘરમાં મળેલી. હું પહેલેથી ગિરીશભાઈ ગઢવીને ઓળખું, એક ગઢવીને ઓળખું, એ ગિરીશભાઈ ગઢવી. પછી આવ્યા અશ્વિનભાઈ ગઢવી, જેમની સાથે મારો ઘરોબો થયો, મારા દીકરાની સાથે એમની સાથેનું કામ પડ્યું અને અમે સાથે કામ કરતા થયા. ત્યાર પછી અનુભવભાઈ મળ્યા અને અચલદાનભાઈ પડ્યા, અમારા યોગેશભાઈ ગઢવી મળ્યા. અને ધીરે ધીરે તો સમાજમાં આખે આખા ગામ ગઢવી સમાજના પરિચયમાં આવી. અને ઈશ્વરે જે તમને જે એક અભૂતપૂર્વ સાકર નાખ્યા વગર મીઠું લાગે એવી વાણી જે આપી છે ને, એના તો જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. અને આજે અનુભવભાઈને હું એ રીતે જોઈ રહી છું, હું અનુભવભાઈને ઘરે જઈ આવી છું. એમનો દીકરો, એમના પત્ની, એમના માતા પિતા આજે કેટલો હર્ષ અનુભવતા હશે કે એમનો દીકરો આ વ્યાસપીઠ ઉપર બેઠો છે. એમના ઘરે રકાબીમાં ચા પીધી છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ સાહિત્યકારને ત્યાં જવું, કોઈ કથાકારને ત્યાં જવું, ત્યારે અનુભવભાઈને શોધીને એમના ઘરે હું ગઈ હતી. અને આજે મને એવું થાય છે કે એક નાની વ્યક્તિને ખબર પણ નથી, એ તો બસ ઈશ્વરની સાક્ષીએ કામ કરતો જાય છે, કરતો જાય છે, કરતો જાય છે. અને ક્યારે એ ઉચ્ચ પદવી ઉપર બિરાજમાન થાય છે એ તો પરમાત્માને જ ખબર હોય છે, એવી ખબર આજે મને તમારામાં દેખાઈ રહી છે. અને એક એવું સ્વરૂપ હું તમારામાં જોઈ રહી છું કે આગામી દિવસોમાં તમે ધર્મની, સંસ્કૃતિની, આ રાષ્ટ્રની ખૂબ સેવા કરવાના છો. ઈશ્વર તમને ખૂબ શક્તિ આપે એવી આપને આશીર્વાદ આપવા માટે તો હું લાયક નથી, પણ પરમાત્માને પ્રાર્થના કરું કે આપને એ શક્તિ પ્રદાન કરે અને આપ ખૂબ આગળ વધો. અહીંયા પહેલી વખત હું જોઈ રહી છું કે કથામાં બહેનો અને ભાઈઓનું સ્થાન એક સરખું છે. આપણે કથા શક્તિની જ બેસાડી છે, તો શક્તિમાં પણ સમાનતા હું જોઈ રહી છું આજે. અને શક્તિનું જ્યારે વર્ણન થતું હતું ત્યારે અમને એનો એક અંશ છીએ ને એનો પણ એક ગૌરવ થતું હતું. અહીંયા મારી બધી બહેનોને પોતે માં છે એનું ગૌરવ થતું હશે,
પોતે શક્તિ છે એનું ગૌરવ થતું હશે, અને આપણે જે શક્તિ લઈને અહીંયા આવ્યા છીએ એ આપણે રાષ્ટ્ર અને સમાજનું ભલું કરવા માટે આવ્યા છે. આપણા કુટુંબની ધરોહર એક મહિલા છે, આ રાષ્ટ્રની ધરોહર પણ મહિલા છે એમ માનું છું. તો આગળની ક્રાંતિમાં પણ મહિલાઓ ખૂબ યોગદાન કરે, આવી કથાઓ જીવનમાં ખૂબ ઉન્નત પંથે લઈ જતી હોય છે. તો આપ સૌની પણ ઉપસ્થિતિ ખૂબ પ્રેરણાદાયી છે. મને 2 મિનિટ બોલવા માટેનો ચાન્સ આપ્યો એ માટે પણ આપનો આભાર. આભાર.